चलो बाळको, आजे आपणे सामान्य ज्ञानमां भण्या पछी थोड़ूक गणित गम्मत स्वापोथीमां पण आगळ थोड़ूक आपणे भणीशुं, बराबर छे बाळको? तो गणित गम्मत स्वापोथीमां पार्ट 3 सरवाळा आपणे अहींया सुधी भणी गया छीए, बराबर छे? हवे पछीना पेज ऊपर छे 5मो प्रश्न, सरवाळा करी जोड़ी बनावो। आ बूटनी अंदर सरवाळा आपेला छे, ते सरवाळा करी अने अहींया आ बॉक्समां साचो अंक आपणे लखवानो छे, बराबर छे? तो अहींया एक सैम्पल करेलू छे, बराबर छे? तो अहींया 6 होय तो आपणे 6 मींडा करशुं पहेला, पछी 2 होय तो 2 मींडा, बराबर छे? एवी ज रीते 8 होय तो 8 मींडा वत्ता 1 मींडू, पछी 3 होय तो 3 मींडा वत्ता 3 मींडा, बराबर छे? पछी 4 होय तो 4 मींडा वत्ता 1 छे तो 1 मींडू, बराबर छे? આવી રીતે પહેલાં આપણે બૂટની અંદર જેટલા અંકોના સરવાળા આપેલા છે તેટલા અંકો જેટલા મીંડા આપણે નીચે કરી લેશું, બરાબર છે? પછી આ મીંડા ગણી અને અહીંયા સાચો અંક સામે લખવાનો છે। 1 2 3 4 5 6 7 અને 8, તો અહીંયા આપણે 8 લખીશું, બરાબર? પછી 1 2 3 4 5 6 7 8 અને 9, તો અહીંયા આપણે 9 લખીશું। પછી 1 2 3 4 5 ને 6, તો અહીંયા આપણે 6 લખીશું। 1 2 3 4 અને 5, તો અહીંયા આપણે 5 લખીશું। પછી સામસામે આવી રીતે જોડેલું છે એવી જ રીતે આપણે આ બૂટને એના સાચા અંક સાથે આપણે અહીંયા જોડી દેશું, બરાબર? આવી રીતે પછી તેવી જ રીતે આ બાજુ સરવાળા કરવાના છે, બરાબર છે? આ બાજુ જેવી રીતે મેં આ બાજુ તમને સરવાળા કરી અને આ સાચાંક સાથે જોડાવ્યા છે એવી જ રીતે આ બાજુના સરવાળા બાળકો તમારે આવી રીતે મેં સમજાવ્યા એવી જ રીતે સરવાળા તમારી જાતે કરી અને એના સાચા અંક સાથે જોડી દેવાના છે। તમારે પણ આવી રીતે જો અહીંયા 5 વત્તા 1, તો 5 હોય તો 5 મીંડા અને 1 હોય તો 1 મીંડું, પછી બધા મીંડા ગણી અને અહીંયા અંક લખવો હોય તો પણ અંક લખી શકો છો। પહેલાં બધા મીંડા આ બધા અંકોના મેં અહીંયા આ બાજુ મીંડા કરી દીધા છે એવી જ રીતે અહીં મીંડા કરી લેવાના છે અને પછી એ મીંડા ગણી કુલ કેટલા થયા તે મીંડા ગણી અને તેને સાચા અંક સાથે જોડી દેવાના છે। અહીંયા સેમ્પલ કરીને આપ્યું છે એ રીતના, બરાબર છે? આ તમારે HW માં કરવાનું છે, બરાબર છે બાળકો? પછીના પેજ ઉપર છે સરવાળો કરો, શૂન્ય સમજો અને આપેલ ચોરસમાં જવાબ લખો। આ પહેલા બાળકના હાથમાં 3 ફુગા છે, 1 2 અને 3, અને આ બાળકીના હાથમાં છે 1 અને 2, તો 3 વત્તા 2 બરાબર આ બાળકના હાથમાં કુલ કેટલા ફુગા થયા? તો કે 1 2 3 4 અને 5, તો અહીંયા બરાબર 5 ફુગા લખેલા છે, બરાબર? પછી આ બાળકના હાથમાં 3 ફુગા છે, તો અહીંયા 3 વત્તા આ બાળકીના હાથમાં 1 પણ ફુગો નથી, તો અહીંયા શું છે? 0। 3 વત્તા 0 બરાબર 3, તો અહીંયા 3 ના 3 જ આ જવાબમાં આવશે। આ બાળકના હાથમાં કુલ ફુગા કેટલા છે? તો કે 3 ના 3 જ તે, આ બાળકીના હાથમાં 1 પણ ફુગો નથી, તો અહીંયા 3 ફુગા હતા તો કુલ ફુગા પણ 3 જ થયા, બરાબર છે? પછી આ બાળકના હાથમાં 1 પણ ફુગો નથી, તો અહીંયા 0 કરેલો છે। આ બાળકીના હાથમાં 2 ફુગા છે, 1 અને 2, તો અહીંયા 0 વત્તા 2 બરાબર 2 ફુગા, કુલ ફુગા 2 થયા। પછી આ બાળકના હાથમાં 4 ફુગા છે, તો અહીંયા 4 લખેલા છે। આ બાળકીના હાથમાં 1 પણ ફુગો નથી, તો 4 વત્તા 0 બરાબર, તો 4 વત્તા 0 બરાબર કુલ ફુગા કેટલા થયા? તો કે 4 જ, તો અહીંયા પણ 4 લખવાના છે તમારે, 4 ફુગા। પછી આ બાળકના હાથમાં 5 ફુગા, 1 2 3 4 અને 5, તો અહીંયા 5 લખેલા છે। 5 વત્તા બાળકીના હાથમાં 1 પણ ફુગો નથી, તો 5 વત્તા 0 બરાબર કુલ ફુગા 5 જ થયા, તો અહીંયા આપણે 5 લખવાના છે અને કુલ ફુગા 5 થયા, બરાબર? પછીમાં આ બાળકના હાથમાં 3 ફુગા છે, તો અહીંયા 3 લખેલા છે, ને આ બાળકીના હાથમાં 4 ફુગા છે, તો અહીંયા 4, 3 વત્તા 4 બરાબર કુલ ફુગા કેટલા થયા? 1 2 3 4 5 6 અને 7, તો અહીંયા 7 લખ્યા છે, તમારે પણ અહીંયા બોક્સમાં 7 લખવાના છે, કુલ ફુગા 7 થયા। ચાલો બાળકો, આજે આપણે સામાન્ય જ્ઞાનમાં ભણ્યા પછી થોડુંક ગણિત ગમ્મત સ્વાપોથીમાં પણ આગળ થોડુંક આપણે ભણીશું, બરાબર છે બાળકો?
तो गणित गम्मत स्वापोथी में पार्ट त्रण सरवाड़ा आपणे अहींया सुधी भणी गया छीए, बराबर छे। हवे पछीना पेज उपर छे पांचमो प्रश्न, सरवाड़ा करी जोड़ी बनावो। आ बूटनी अंदर सरवाड़ा आपेला छे, ते सरवाड़ा करी अने अहींया आ बॉक्स में साचो अंक आपणे लखवानो छे, बराबर छे। तो अहींया एक सैम्पल करेलू छे, बराबर छे। तो अहींया 6 होय तो आपणे 6 मींडा करशुं पहेला, पछी 2 होय तो 2 मींडा, बराबर छे। एवी ज रीते 8 होय तो 8 मींडा वत्ता 1 मींडू, पछी 3 होय तो 3 मींडा वत्ता 3 मींडा, बराबर छे। पछी 4 होय तो 4 मींडा वत्ता 1 छे તો 1 મીંડું, બરાબર છે। આવી રીતે પહેલા આપણે બૂટની અંદર જેટલા અંકોના સરવાળા આપેલા છે તેટલા અંકો જેટલા મીંડા આપણે નીચે કરી લેશું, બરાબર છે। પછી આ મીંડા ગણી અને અહીંયા સાચો અંક સામે લખવાનો છે। 1 2 3 4 5 6 7 અને 8, તો અહીંયા આપણે 8 લખીશું, બરાબર। પછી 1 2 3 4 5 6 7 8 અને 9, તો અહીંયા આપણે 9 લખીશું। પછી 1 2 3 4 5 ને 6, તો અહીંયા આપણે 6 લખીશું। 1 2 3 4 અને 5, તો અહીંયા આપણે 5 લખીશું। પછી સામસામે આવી રીતે જોડેલું છે એવી જ રીતે આપણે આ બૂટને એના સાચા અંક સાથે આપણે અહીંયા જોડી દેશું, બરાબર। આવી રીતે પછી તેવી જ રીતે આ બાજુ સરવાળા કરવાના છે, બરાબર છે। આ બાજુ જેવી રીતે મેં આ બાજુ તમને સરવાળા કરી અને આ સાચાંક સાથે જોડાવ્યા છે એવી જ રીતે આ બાજુના સરવાળા બાળકો તમારે આવી રીતે મેં સમજાવ્યા એવી જ રીતે સરવાળા તમારી જાતે કરી અને એના સાચા અંક સાથે જોડી દેવાના છે। તમારે પણ આવી રીતે જો અહીંયા 5 વત્તા 1, તો 5 હોય તો 5 મીંડા અને 1 હોય તો 1 મીંડું, પછી બધા મીંડા ગણી અને અહીંયા અંક લખવો હોય તો પણ અંક લખી શકો છો। પહેલાં બધા મીંડા આ બધા અંકોના મેં અહીંયા આ બાજુ મીંડા કરી દીધા છે, એવી જ રીતે અહીં મીંડા કરી લેવાના છે અને પછી એ મીંડા ગણી કુલ કેટલા થયા તે મીંડા ગણી અને તેને સાચા અંક સાથે જોડી દેવાના છે। અહીંયા સેમ્પલ કરીને આપ્યું છે એ રીતના, બરાબર છે। આ તમારે HW માં કરવાનું છે, બરાબર છે બાળકો। પછીના પેજ ઉપર છે સરવાળો કરો, શૂન્ય સમજો અને આપેલ ચોરસમાં જવાબ લખો। આ પહેલાં બાળકના હાથમાં 3 ફુગા છે, 1, 2 અને 3, અને આ બાળકીના હાથમાં છે 1 અને 2, તો 3 વત્તા 2 બરાબર આ બાળકના હાથમાં કુલ કેટલા ફુગા થયા, તો કે 1, 2, 3, 4 અને 5, તો અહીંયા બરાબર 5 ફુગા લખેલા છે, બરાબર। પછી આ બાળકના હાથમાં 3 ફુગા છે, તો અહીંયા 3 વત્તા આ બાળકીના હાથમાં 1 પણ ફુગો નથી, તો અહીંયા શું છે 0, 3 વત્તા 0 બરાબર 3, તો અહીંયા 3 ના 3 જ આ જવાબમાં આવશે। આ બાળકના હાથમાં કુલ ફુગા કેટલા છે, તો કે 3 ના 3 જ તે, આ બાળકીના હાથમાં 1 પણ ફુગો નથી, તો અહીંયા 3 ફુગા હતા તો કુલ ફુગા પણ 3 જ થયા, બરાબર છે। પછી આ બાળકના હાથમાં 1 પણ ફુગો નથી, તો અહીંયા 0 કરેલો છે। આ બાળકીના હાથમાં 2 ફુગા છે, 1 અને 2, તો અહીંયા 0 વત્તા 2 બરાબર 2 ફુગા, કુલ ફુગા 2 થયા। પછી આ બાળકના હાથમાં 4 ફુગા છે, તો અહીંયા 4 લખેલા છે, આ બાળકીના હાથમાં 1 પણ ફુગો નથી, તો 4 વત્તા 0 બરાબર, તો 4 વત્તા 0 બરાબર કુલ ફુગા કેટલા થયા, તો કે 4 જ, તો અહીંયા પણ 4 લખવાના છે તમારે 4 ફુગા। પછી આ બાળકના હાથમાં 5 ફુગા, 1, 2, 3, 4 અને 5, તો અહીંયા 5 લખેલા છે, 5 વત્તા બાળકીના હાથમાં 1 પણ ફુગો નથી, તો 5 વત્તા 0 બરાબર કુલ ફુગા 5 જ થયા, તો અહીંયા આપણે 5 લખવાના છે અને કુલ ફુગા 5 થયા, બરાબર। પછીમાં આ બાળકના હાથમાં 3 ફુગા છે, તો અહીંયા 3 લખેલા છે, અને આ બાળકીના હાથમાં 4 ફુગા છે, તો અહીંયા 4, 3 વત્તા 4 બરાબર કુલ ફુગા કેટલા થયા, 1, 2, 3, 4, 5, 6 અને 7, તો અહીંયા 7 લખ્યા છે, તમારે પણ અહીંયા બોક્સમાં 7 લખવાના છે, કુલ ફુગા 7 થયા, બરાબર। પછીના પેજ ઉપર છે સાતમો પ્રશ્ન, તો કે કયા ફુગા કોના છે સરવાળા કરી અને જોડો અને જોડી બનાવો, બરાબર છે। તો અહીંયા ફુગામાં સરવાળાના દાખલા આપેલા છે અને આ બાળકના ટી શર્ટના ચોરસ અંકોમાં
चौरस बॉक्स में अंकों लखेला है, बराबर है। आ बाळको है एना टी शर्ट में चौरस अंको चौरस बॉक्स में अंको है, तो कि आना 6, 9, 7, 8 अने 5, बराबर। तो अहीं आपणे फुगा में जे सरवाळा आपेला है ते आपणे करीशुं। अहीं एक होय तो एक मींडू वत्ता चार होय तो चार मींडा, बराबर। आ बधा मींडा आपणे गणीशुं 1, 2, 3, 4 अने 5, तो अहीं आपणे 5 लखशुं। पछी 6 होय तो 6 मींडा करशुं अने 3 छे तो 3 मींडा। कुल मींडा केटला छे? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ने 9, तो अहीं आपणे 9 करीशुं। पछी 4 छे तो 4 मींडा, पाछा 4 छे तो 4 पाछा मींडा करशुं आपणे। पछी दरेक मींडा गणीशुं, सॉरी बाळको अहीं नीचे पण थई गया, बराबर। अहीं पछी दरेक मींडा आपणे गणीशुं 1, 2, 3, 4, 5, 6, 7 अने 8, तो अहीं आपणे 8 मींडा करशुं, 8 अंक लखशुं, बराबर। हवे 7 छे तो 7 मींडा 1, 2, 3, 4, 5, 6 अने 7, વત્તા 2 છે તો 1 અને 2, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, તો અહીંયા આપણે 9 લખશું। એવી જ રીતે તમારે મીંડા કરી અને દરેકના સરવાળા કરી અને સામે જવાબ મેં લખ્યો છે એ જ રીતના તમારે સામે જવાબ લખવાનો છે। અને પછી અહીંયા મીંડા કરેલા હોય તો આપણે ભૂસી નાખવાના છે, ઇરેઝર કરી દેવાનું છે, બરાબર। આવી રીતે અને અંકો રહેવા દેવાના છે, હો અંકો નહીં ભૂસી નાખતા, બરાબર। પછી આ 6 વાળા બાળક પાસે કેટલા ફુગા થયા અને એને કેટલા ફુગા મળે છે તે આપણે જોશું। જો પહેલી લાઇનમાં ક્યાંય 6 આવે છે તો કે નથી આવતા, બીજી લાઇનમાં 6 આવે છે તો કે નથી, પછી ત્રીજી લાઇનમાં તો કે અહીંયા 6 છે, બરાબર। તો આ 6 વાળા ફુગાને આપણે આ 6 વાળા બાળક સાથે જોડીશું, પછી અહીંયા પણ 6 છે તો આ ફુગાને પણ આપણે 6 વાળા બાળક સાથે જોડીશું। એટલે 6 અંકવાળા બાળકને 2 ફુગા થયા, કેટલા? 6 અંકવાળા બાળક પાસે 2 ફુગા છે, કેટલા? 2। હવે અહીંયા છે 9, તો કે 9 અંકવાળા કેટલા ફુગા છે તે આપણે જોશું। એક અહીંયા છે, બરાબર। તો અહીંયાથી આપણે આવી રીતે લઈ અને અહીંયા 9 અંકવાળા બાળક સુધી પહોંચાડશું, પછી અહીંયા છે તો આને પણ આપણે અહીંયાથી અહીંયા સુધી 9 અંકવાળા બાળક સુધી પહોંચાડશું, પછી એક અહીંયા છે તો આ ફુગાને પણ આપણે આ બાળક સુધી પહોંચાડશું। તો કે 9 અંકવાળા બાળકને કેટલા ફુગા મળ્યા? તો કે 3, 1, 2 અને 3, બરાબર છે। હવે 7 છે, તો કે 7 અંકવાળા કેટલા ફુગા છે તે આપણે જોશું। એક અહીંયા છે તો આને પણ આપણે 7 અંકવાળા સુધી પહોંચાડશું, પછી બીજો અહીંયા છે તો એને 7 અંકના બાળક સાથે જોડશું, પછી ત્રીજો અહીંયા છે તો એને પણ અહીંયાથી સીધો જોડી દેશું, અને એક અહીંયા છે તો એને પણ આપણે અહીંયા જોડી દેશું, બરાબર। તો 7 અંકવાળા બાળક પાસે કેટલા ફુગા થયા? તો કે 4, બરાબર છે। 1, 2, 3 અને 4, હવે 8 અંક છે તો કે 8 અંકવાળા બાળક પાસે કેટલા ફુગા થશે? તો આપણે અહીંથી જોશું, અહીંયા 8 છે તો એને પણ આપણે અહીંયા 8 અંકવાળા બાળક સાથે જોડીશું। આ 1, પછી આમાં 8 છે, પછી આને પણ આપણે અહીંયાથી જોડીશું, આ 2, પછી અહીંયા છે એને પણ આપણે અહીંયાથી અડવે અડવે જોડીશું, આ 3, અને આ 1 છે એ અહીંયા 8 વાળા બાળક સાથે જોડેલો જ છે। તો કે 8 અંકવાળા બાળક પાસે કુલ કેટલા ફુગા થયા? તો કે 4, 1, 2, 3 અને 4, બરાબર। હવે છે 5, તો કે 5 અંકવાળા કેટલા ફુગા છે? તો કે અહીંયા 1 છે તો એને પણ આપણે અહીંયાથી આમ લઈ અને 5 અંકવાળા બાળક સુધી પહોંચાડશું, આ 1 છે, પછી અહીંયા બીજો છે તો એને પણ આપણે અહીંયાથી અહીંયા સુધી પહોંચાડશું, પછી અહીંયા ત્રીજો છે તો એને પણ અહીંયાથી આપણે અહીંયા સુધી પહોંચાડશું, બરાબર છે। 5 અંકવાળા ફુગા કેટલા થયા? તો કે 3, 5 અંકવાળા બાળક પાસે 3 ફુગા થયા,
બરાબર છે. આવી જ રીતે તમારે સરવાળા કરી અને સામે અંકો લખી અને કોના કેટલા ફુગા છે તેની સાથે જોડી દેવાના છે, બરાબર છે બાળકો. પછીના પેજ ઉપર છે સરવાળા સમજો, બરાબર. અહીંયા છે 6, 7, 8 અને 9 અંકો આપેલા છે, તેના ઉપરથી સરવાળાઓ કરેલા છે. તો અહીંયા છે જો માછલીઓ આપેલી છે અને અલગ અલગ અંકો પરથી સરવાળા કરેલા છે, પણ દરેકનો જવાબ 6 આવે છે. 5 વત્તા 1 બરાબર 6, 4 વત્તા 2 4 ને 2 6, 3 વત્તા 3 બરાબર 6, 2 વત્તા 4 બરાબર 6, 5 વત્તા 1 બરાબર 6. આમાં અલગ અલગ રંગોની માછલીઓ આપેલી છે. જો પીળા રંગની 1, 2, 3, 4 અને 5, તો અહીંયા 5 લખ્યા, ગુલાબી રંગની 1 જ છે, તો 5 વત્તા 1 બરાબર 6. એવી જ રીતે અલગ અલગ રંગની માછલીઓ ગણી અને અહીં અંકો લખેલા છે અને એના ઉપરથી કુલ માછલીઓ કેટલી છે એ અંકો લખેલા છે. પછી 7 છે, તો કે લાલ ચોકલેટ કેટલી છે, 1, 2, 3, 4, 5 અને 6, તો અહીંયા 6 લખેલા. પર્પલ 1 જ છે, તો અહીંયા 6 વત્તા 1. કુલ ચોકલેટ કેટલી છે, તો કે 7, તો અહીંયા 7 લખેલા છે. એવી જ રીતે બધી ચોકલેટો ગણી અને અંકો તમારે સમજવાના છે અને એના સરવાળાનો જવાબ પણ તમારે મેળવવાનો છે. એવી રીતે 8 છે, તો અહીંયા પોપટી રંગની પતંગો કેટલી છે, 1, 2, 3, 4, 5, 6 અને 7, તો અહીંયા 7 લખેલા છે. ગુલાબી 1 જ છે, તો અહીંયા 7 વત્તા 1. કુલ પતંગો કેટલી છે, 8, તો અહીંયા 8 લખેલા છે. એવી જ રીતે બધા સરવાળા તમારે સમજવાના છે. રકમ અલગ અલગ છે, અંકો અલગ અલગ ઉપરથી સરવાળા કરેલા છે, પણ જવાબ બધાનો સરખો જ આવે છે, બરાબર. અહીંયા 9 છે, તો દુધિયા બાબલા કેટલા આપેલા છે, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, તો અહીંયા 8 લખેલા છે. અને લાલ બાબલા 1 જ છે, તો 8 વત્તા 1. કુલ બાબલા 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, તો અહીંયા 9. આમાં પણ એવી જ રીતે અલગ અલગ રકમ ઉપરથી સરવાળા આપેલા છે અને જવાબ બધાનો 9 આવે છે. તો આપણે એવી જ રીતે સમજવાનું છે અને અહીંયા જવાબો બધા મેળવવાના છે, બરાબર છે બાળકો. થેન્ક યુ.